છોટાઉદેપુર જિલ્લામાં જમીન પાણી ઊંડા જતા ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરદાર સરોવર ડેમની કેનાલનું પાણી ખેડૂતોને મળે. છોટાઉદેપુર જિલ્લામાં જમીનમાં પાણી ઊંડા જતા ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરદાર સરોવર ડેમની કેનાલનું પાણી ખેડૂતોને મળે. તેમજ પણ સરદાર સરોવર ડેમની મુખ્ય કેનાલના પાણીના તળિયાત પણ દેખાવા લાગ્યા છે, તો ખેડૂતોની માંગ છે કે ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે અને ખેડૂતો માટે અને ખેતી માટે પાણી મળે. તેમજ છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ વિસ્તારમાંથી 21% ભાગ જ કેનાલ, કુવા અને ટ્યુબ દ્વારા પીય છે, ત્યારે જિલ્લાના સંખેડા અને બોડેલી તાલુકાના કેટલાક વિસ્તારો રેડ લાઇટ એરિયા હેઠળ આવે છે, ત્યારે ત્યાં ભૂગર્ભ જળ હોતા નથી એટલે ખેડૂતોને નર્મદાની મુખ્ય કેનાલના પાણીની આશા બંધાયેલી છે. જો સરદાર સરોવર ડેમની મુખ્ય કેનાલમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતા બચી જાય, તેમજ પીવાના પાણીની તકલીફ પણ દૂર થાય તેમ છે. કેનાલમાં પાણી હતું એના બદલે હવે પાણી 2 ફૂટ જેટલું થઈ ગયું છે, એનાથી તકલીફ કેટલી લોકોને પડે છે એ તકલીફ તો લોકો જાણે છે. પણ અત્યારથી 10 થી 15 વર્ષ પહેલાં જે પાણી હતું એમાં બન્યું જ નહીં કે આટલું પાણી ઓછું થાય, પણ હવે પાણી 2 ફૂટ જેટલું રહ્યું છે. કયું ગામ તમારું? કાશીપ. તમને પાણી મળે છે ને કેરળ? નહીં મળતું. નથી મળતું? ના, કેરળ પાણી નહીં મળતું. કેનાલ તમારું ગામ કેટલું છે? અહીંથી અમારે અહીંથી લગભગ 23 કિલોમીટર જેવું થાય. કેનાલ પરથી કેટલું થાય? કેનાલ પરથી 2 કે 3 કિલોમીટર થાય. ઇમરાન મંસૂરી, KTV ન્યૂઝ, ગુજરાતી, છોટાઉદેપુર.